કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી અંધાધૂંધી સર્જાઈ ગઈ હતી રાજ્યમાં સેંકડો લોકોએ માત્ર ઓક્સિજનના અભાવે જીવ ગુમાવ્યો હતો સમગ્ર મુદ્દે સરકાર અને આરોગ્ય તંત્ર તૈયાર ન હોવાના આરોપ સાથે ભારે જનાક્રોશ ફેલાયો હતો જેને પગલે સંભવિત ત્રીજી લહેર પૂર્વે ગુજરાતની રૂપાણી સરકાર જાગી ગઈ છે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી ગુજરાત ત્રીજી લહેર માટે લડવા સજ્જ હોવાનો દાવો કર્યો હતો ત્રીજી લહેરમાં રાજ્યમાં એક લાખ દસ હજાર ઓક્સિજન બેડ ત્રીસ હજાર આઈસીયુ બેડ તથા પંદર હજાર વેન્ટિલેટર બેડ તૈયાર રાખવાની તૈયારી થઈ ગઈ છે ત્રીજી લહેર બાળકોને હડફેટે લેવાના સંભવિત જોખમને પગલે બાળકો માટે ચાર હજાર પીડિયાટ્રિક બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે દરેક એમ્બ્યુલન્સને કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે ત્રીજી લહેરમાં દરરોજ કોરોનાના પચીસ હજાર કેસ આવે તો પણ પહોંચી વળાય તેવી વ્યવસ્થા કરી લેવામાં આવી હોવાનો દાવો મુખ્યમંત્રીએ કર્યો છે જામનગરના બહુચર્ચિત એડવોકેટ કિરીટ જોશી હત્યાકાંડમાં આરોપીઓ પૈકીના હાર્દિક પુજારા જયંત ગઢવી તથા દિલીપ પુજારા કોલકાતાથી ઝડપાયા હતા આ ત્રણેય બોગસ પાસપોર્ટ પ્રકરણમાં જેલ હવાલે હતા જામનગર એસઓજી દ્વારા ટ્રાન્સફર વોરંટના આધારે આ ત્રણેય આરોપીઓનો કબજો લેવામાં આવ્યો હોવાના અહેવાલ છે ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈયાનિક નો બધ લાવ્યું છે વર્ષ બે હજાર એકવીસ બાવીસ ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના એ બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજના નો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો બે લખી ડ્રોનો નો લાભ અને હા આ વર્ષે દરેક યોજનામાં એક ગેરન્ટેડ ગિફ્ટ પણ છે આને જ કેવાય સોનમા સુગંધ જામનગર નજીક દરેડ જીઆઈડીસી ફેઝ થ્રી માં ઇન્ટરટેક નામના કારખાનામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી સદનસીબે સ્થાનિકોના પ્રયાસોથી ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ આગ કાબુમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી જામનગરમાં કોરોનાની બીજી લહેરનો કહેર સમાપ્ત થવા લાગ્યો છે આજે જામનગર શહેરમાં કોરોનાના નવા માત્ર આઠ કેસ જ નોંધાયા છે સમગ્ર જિલ્લામાં કુલ અગિયાર કેસ નોંધાતા રાહત અનુભવાય છે સરકારી ચોપડે તો જિલ્લામાં એક પણ મૃત્યુ દર્શાવાયું નથી રાહતરૂપ વાત એ પણ છે કે આજે જામનગરમાં બ્લેક ફંગસ નો એક પણ નવો કેસ નોંધાયો નથી ચૌદ જૂન ને રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે વાલસુરા નેવી મથકમાં આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જીજી હોસ્પિટલના સહયોગથી આયોજિત શિબિરમાં નેવીના અધિકારી કર્મચારીઓ વગેરે દ્વારા ઉમંગભેર રક્તદાન કરવામાં આવ્યું હતું શિબિરમાં સો બોટલ રક્ત એકત્ર કરી જીજી હોસ્પિટલની બ્લડ બેંકને સોંપવામાં આવ્યું હતું